हे लाल पीली लक्जरी नू बुकिंग से पैसा लू रे, वेला वेला टिकट ले लो 400 रुपया भाड़ू रे। लाल पीली लक्जरी नू बुकिंग से पैसा लू रे। गीत नथी गावा आज पाड़ो तो को टिकट बुक करावा आवे ने તો પણ હાલો ને ગામ માં ઓફિસ ભાડે રાખવી, ન્યા બુકિંગ નું ચાલુ કર્યું. હવે છે આપણી પાસે પૈસા, તે ગામ માં ઓફિસ ભાડે રાખશું. ઈ હાસુ, ઓફિસ ભાડે રાખશું તો ઓફિસ નું ભાડું દેવું પડશે. તો એટલે તો કહું છું, આપણી જગ્યાએ બેઠા બેઠા ટિકિટ બુક કરવી. તો પણ એક કામ કરો ને, તમારા ફોન માં જેટલા ગ્રુપ છે ઈ બધાને તો મોકલીજો, અને હું મારા ભાઈબંધો ને કહી દઉં. ઈ હાસુ કા, તો એવડાને તો ખબર પડે આપણે ટૂર એન્ડ ટ્રાવેલ્સ નું ચાલુ કર્યું. મોકલી દીધા બધાને ફોટા. યો, અને લક્ઝરી ની કેપેસિટી કેટલી છે? બકુલભાઈ, આપણે નાની લક્ઝરી લાવ્યા, 2-5 હજાર આવે તો એક ઘણા. તો 2-5 હજાર રૂપિયા થાય? એટલે 2-5 હજાર રૂપિયા તો થાય તેને. ભોળા દાદા, ભોળા દાદા માણા, કેહા કાકા, અમથા ભાઈ, જમરુ કાકા, એ બધા ફરવા આવે તો 2-5 હજાર રૂપિયા તો આવે તેને. અહી હસું. કેમ અહીંયા ટેબલ મૂકીને બેઠા? આ હું છે જોતો, ટૂર એન્ડ ટ્રાવેલ્સ. એ ટૂર એન્ડ ટ્રાવેલ્સ લખ્યું એટલે એ અમે લક્ઝરી લાવ્યા. લ્યો બોલો, તમે લક્ઝરી લેવા? હા, ફરવા જવાના છીએ ને, એટલે જો ટિકિટ બુક કરવી. ક્યાં ફરવા જવાનું? એ 400 રૂપિયા માં 4 રાત ને 4 દિવસ ફરવા લઈ જવી. તમારે આવું? હા, મારે ફરવા આવવું જ છે. તો જા જા ભોજન કે તને હબાબ ટિકિટ બુક કરાવી જાઓ, પછી તમને જગ્યા નહીં મળે. એ હારું. લ્યો બકુલભાઈ, 2 ટિકિટ બુક થઈ ગઈ ને. પણ 2 ટિકિટ માં શું થાય? બકુલભાઈ કા સ્કીમ વિચારો. એક કામ કરો, શું જમવાનું ફ્રી રાખું? જમવાનું ફ્રી રાખી તો આપણે ખોટ જાય. તો એક કામ કરવી, સાના પૈસા લેહો, પાણી ફ્રી આપશો. હા હા, એમ થાય. લ્યો, પણ હજી બકુલ બકા સ્કીમ વિચારવી પડશે. તો તમે સ્કીમ વિચારો ને હું સ્કીમ વિચારું, મુસાફરો ને ફાયદો થાય ને એવું કાક વિચારવી. બસ, મારો માણા ગયો છે ગામમાં ઘઉં નું દાણું દળાવવા. રોજ શાક રોટલા ખાવી ને, આજ તો ઘી ગોળ ને રોટલી ખાવાની મજા આવી જાય. બોલ લે, તું તો ઘડીક વાર માં દાણું દળાવીને પાછો આવ્યો. હું દાણું દળાવી ના લાવ્યો અડધેથી પાછો આવ્યો. બકુલભાઈ મમરાભાઈ લક્ઝરી લાવ્યા. હે, હું લાવ્યા? એ હોલવો લક્ઝરી લાવ્યા. હે, બાપા અડધેથી હું કામ પાછો આવ્યો. યા હું તમને કેવા આવ્યો બકુલભાઈ મમરાભાઈ લક્ઝરી લાવ્યા. એ હું લાવ્યા? એ હોલવો લક્ઝરી લાવ્યા. કે લક્ઝરી જોઈ? ના ના. તો ઈવડાઈ હારા ચપ્પલ નથી લઈ શકતા, લક્ઝરી હું લાવે? પણ મને તો એવું લાગે લક્ઝરી પાર્કિંગ માં પડી છે. ઈવડાઈ ટિકિટે બુક કરવા મીન્યા. હે, ક્યાંની ટિકિટ બુકિંગ કરતા હતા? એ ઈવડાઈ એમ કહેતા હતા 400 રૂપિયા માં 4 દિવસ ને 4 રાત ફરવાનું ટૂર છે, કે તમારે આવું તો ટિકિટ લઈ લેજો. આપણે જાજા દિવસ ફરવા જાવ તો ઘઉં નો લોટ બગડી જાહે. હાસું તારું. તો હાલો ને, આપડે ફરવા જઈ. હા લાલ, ફરવા તો જવાનું તો ને, ટિકિટ બુકિંગ કરાવી. હાલો હાલો, મજા આવી જાય. હું કહું મમરા ભાઈ, એવી સ્કીમ રાખવી તો જે 5 ટિકિટ વેચે એને 1 ટિકિટ ફ્રી આપવાની. હા, તો કોક પેસેન્જર ગોતે હો. તો એટલે તો કહું છું, પેસેન્જર ને ફાયદો થાય ને આપણે ફાયદો થાય. હે ભોળા દાદા ની તો આવ્યા. જો ભોળા દાદા, અહીંયા ટિકિટ નું બુકિંગ ચાલુ છે. એટલે તને હાસુ લક્ઝરી લેવા? હા, તો કઈ નકર અહીંયા બેઠા બેઠા થોડા ટિકિટ બુક કરવી. તો પણ કે લક્ઝરી દેખાતી ના? લક્ઝરી પાર્કિંગ માં પડી. બોલો ભોળા દાદા, કેટલી ટિકિટ બુક કરવાની છે? જમવાનું ફ્રી નથી, ચા ના પૈસા તમારે દેવાના, પાણી ખાલી ફ્રી છે. સારું, કાક તો ફ્રી છે. અને જો ભોળા દાદા, તમે 5 ટિકિટ વેચાવી દો ને તો તમને 1 ટિકિટ ફ્રી મળશે. પાકું ન હોય તો કેમ આકાશમાં ઉડતું હશે? બાપા, હું કોઈ દી બલૂન માં બેઠો તે મને ખબર હોય? હું કોઈ દી લક્ઝરી માં ના બેઠો. તો પણ તમારે લક્ઝરી માં બેહવું હોય તો હાલો અમારી એરિયા એમી તમને લક્ઝરી માં બેહાડવી. ક્યાં?
એ બકુલભાઈ મમરાભાઈ લક્ઝરી લેવા એને ટૂર બાય પડી હો એની બે ટિકિટ લીધી 400 રૂપિયામાં શારદી ફરવાના સવી તમારે આવવું છે ફરવા તો અમારે આવું પણ ફોળા ભાઈ એક વાંધો છે હે શું વાંધો છે એ અમારી પાસે પૈસા નથી તો ભલે દાદા આપણે ટિકિટ ના પૈસા આપી દેવી તમારી પાસે ખર્ચા ના તો પૈસા છે ને ખર્ચા ના પૈસા નથી તો ભલે દાદા એક કામ કરો ને બે ને 1000 રૂપિયા ઉછી ના આપી જો એવડા પછી પૈસા પાછા આપી દે બોલો એ પૈસા હું આપું પાછા આપી દેવો ને હા આ તો 1000 રૂપિયા અલ્યો 1000 રૂપિયા બસ હે તો ભોળાભાઈ તમારી જેવું કોઈ નહીં તમારે એટલે લીધે અમારે શારદી ફરાહે ભલે દાદા હાલો હવે અમથાને પૂછતા આવી એ હારું હાલો હે ઓલા બધા કેમ મારી વાડી આવ્યા એ અમતા અરે અમારે અરે ફરવા આવવું છે એ ડોહા મારે તારી અરે ક્યાંય ફરવા નથી આવવું ઓલા દાદા શું છે એ અમતા અરે લાગણી થી વાત કરો આપણે 4 ટિકિટ તો બુક થઈ ગયેલી છે એક ટિકિટ ઘટે અમથો ટિકિટ લઈ લે ને તો આપણે 5 ટિકિટ પૂરી થઈ જાહે તો આપણે એક ટિકિટ તો ફ્રી આવે અહીંયા શું તારું તો હું પણ અમતા તને શું વાંધો મારે ડોહા અરે વ્યવહાર છે પણ અમતા ભાઈ મારી ભૂલ હોય તો હું માફી માંગું બસ પણ તમને ફરવા તો લઈ જ જવા છે અને અમથા ભાઈ પાડોશીમાં તો એવું હાયાત કરે કારક બાંધવાનું હોય પાછું ભેગું થવાનું હોય પાછું બાંધવાનું હોય પણ એકબીજાનું કામ થવું જોવે એ હારું ક્યાં ફરવા જવાનું છે એ બકુડા એ મમરા ભાઈ લક્ઝરી લીધી 400 રૂપિયામાં શારદી ફરવાનું છે આ તો હું આવું હાલો હાલો વેલા કાકા ની વાડિયા નો ગયા હોત તો હારું હતું તમને કોહાય કેમ એમાં એવું છે કે હા કાકા અમે નફા નું જ વિચારતા આ તો તમે બધા જાણીતા માણસો છો ને તો મેં કીધું ભલે 4 દિવસ લક્ઝરી માં ફરતા હાલો તો હવે એક ટિકિટ ના પૈસા તો પાછા આપો કેમ તમે તો કીધું તું 5 ટિકિટ વેચો એટલે 1 ટિકિટ ફ્રી હવે 1 ટિકિટ ના પૈસા તમને પાછા આપી તો તો 4 ટિકિટ થાય આ એ હસો હે ભલે દાદા તો 1 ટિકિટ હવે આપણે કોને વેચવી ઊભો રહે ને 1 ટિકિટ ના પૈસા હું પાછા આપું લો હવે તો 1 ટિકિટ ફ્રી થઈ ને હા હવે 5 ટિકિટ થઈ આ તો એ ટિકિટ ના પૈસા પાછા આપો એ હારું આયો લો ટિકિટ એ ફ્રી અને તમે બધા છે ને મેદાન માં ઉભા રહો મમરા ભાઈ હમણાં લક્ઝરી લઈને આવે એ વાંધો નહીં અરે આયલા મારી અરે લક્ઝરી લેવરાવા પણ લક્ઝરી પાર્કિંગ માં પડી એક માણસ ની જરૂર પડે લક્ઝરી લેવરાવામાં લક્ઝરી લેવરાવામાં ડ્રાઈવર ને કંડક્ટર ની જરૂર પડે સારું જાઓ હાલો તમે બધા મેદાન માં ઉભા રહો હમણાં લક્ઝરી આવે જ છે હાલો હવે હું બીજી તો ટૂર ગોઠવી નાખું મમરા ને બધા કેજો લક્ઝરી ધીમી હાકે પણ તું કામ ચિંતા કરે એને ઘર ની લક્ઝરી છે એને ચિંતા ન હોય એમ તો મમરા ભાઈ નું ડ્રાઈવિંગ સારું છે હે ઓલું આવ્યું આવે એટલે તો મમરા ભાઈ મને લક્ઝરી લેવડાવવા લઈ ગયા હતા મારે આવી લક્ઝરી માં દેવું હોય તો કઈ અમથા ભાઈ હાશી લક્ઝરી માં અમે 400 રૂપિયા માં તમને શારદી થોડા ફેરવી મારે કઈ ના સાંભળવું મારે 400 રૂપિયા લાવો હવે પૈસા પાછા ન મળે હો ટિકિટ બુક થઈ ગઈ બોલા દાદા તો તમે પૈસા પાછા આપો તમે કીધું એટલે હું આવ્યો હું કામ પૈસા આપો કે મને ક્યાં પૈસા આપ્યા બકુડા ના મમરા ભાઈ પૈસા આપ્યા આવડા આના છેતરવાના ધંધા હોય એ તો આપણે વિશ્વાસ મૂકી દેવી અહી હસું પણ હવે ટિકિટ લીધી છે તો કકડાટ શું કરો હાલો ને ફરવા જઈને જોઈવી તો ખરા આવડા ફરવા ક્યાં લઈ જાય એટલે હાલો હાલો બેહી જાઓ બધા લક્ઝરી માં હાલો અને બધા હરખી રીતે બેસજો બારી બાર હાથ ન કાઢતા નથી
ચીબી નાખો. આઈ હસુ લક્ઝરી બકુલભાઈ બનાવી અને આવડાઈને મને ડીબી નાખ્યો. ઓર હા.